આ આખું નાટક જોવા માટે હમણાં જ છે મારું મી એપ ડાઉનલોડ કરો. ડોરબેલ વાગી. સાંભળી ખોલો. લાગે છે ધીરુભાઈ આવી ગયા. પપ્પાજી અંદર છે ત્યાં સુધી લોનના એપ્લિકેશન ની ચર્ચા કરી લો. આવો સાહેબ, આવો 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 આવી ગયા. હજી આગળ આવો એમ કહું. ધીરુભાઈ નમસ્તે. કેમ છો બે ભાઈ? ફર્સ્ટ ક્લાસ. આપ કેમ છો? બસ મજામાં. આવો બેસો બેસો. થેન્ક યુ થેન્ક યુ. માયસેલ્ફ પ્રફુલ ગરાસિયા. માય સન ઇન લો. તમારી ભૂલ થાય છે, રેસિડન્ટ સન ઇન લો. ઘર જમાઈ. આ ઘર જમાઈની પણ એક સ્ટોરી છે. ઓપેરા હાઉસમાં મોટો ફ્લેટ હતો, વન રૂમ કિચન નું. એ ફ્લેટ વેચી પાલામાં ફ્લેટ બુક કરાવ્યો. બિલ્ડર ને પૈસા પણ ચૂકવી દીધા, પણ બિલ્ડર પૈસા લઈને ભાગી ગયો. પછી પછી શું સાહેબ? મારા પપ્પા એમના સાસરે રહેવા ગયા અને હું મારા સાસરે. હવે આ લોકોને કહો અમારા માટે પાણી લાવે. જા. એ લોકોને કહીશ ને તો એ લોકો મને જ કહેશે, એના કરતા હું જ લઈ આવું છું. ઘર જમાઈ તરીકે રહું છું, અમે કેટલું કામ કર. હું પાણી લઈ આવું ને પછી મારે તમારી સાથે મારા ઘર માટે લોન ની ચર્ચા કરવી છે. જુઓ કરીશ કરીશ કરીશ. શું કરી લે? શું કરીશ કરીશ. ઓ મજા ક્યાં છે અમારા જમાઈ. શ્રદ્ધા બેટા. જી પપ્પાજી. ત્યાં જુઓ બેટા, ત્યાં જુઓ. પપ્પા, હાલોક પપ્પા આવ્યા છે. પપ્પા, હું આલોક સવારથી તમારી રાહ જોતા હતા. મને હતું જ કે તમે આવશો. અમારી ગોવાની ટ્રીપ એક્સેલન્ટ હતી. તમારા માટે તમારો ફેવરેટ કોકમનો શરબત અને રોસ્ટેડ. શું થયું પપ્પા? કેમ છે તું બેટા? મજામાં. ને તમે? થી મજામાં. પપ્પા, તારા વગર ઘર ખાલી ખાલી લાગે છે. અઠવાડિયું થયું છે પણ ખાલી ઘરમાં વરસ કાઢ્યો ને એવું લાગે છે. રમાફઈ છે ને પપ્પા? રમાફઈ છે પણ મારી દીકરી નથી ને. ખબર હતી કે તારા વગર જીવતા ટેવાવું પડશે, પણ આટલું કઠણ થઈ પડશે એની નહોતી ખબર. પપ્પા પ્લીઝ. ધીરુભાઈ, ચેતવણી આપું છું, મારી વહુને તમે રડાવતા નહીં. હા ધ્રુવ, તમારી બીજી દીકરીના શું સમાચાર છે? અરે હા બેટા, અંજલીનો ફોન આવ્યો. આલોકના સેલ પર ટ્રાય કરતી હતી. એનો ફોન હતો? શું કહેતી હતી? આફ્રિકામાં કઈક છે, તારાને મારા ઉપર બગડી હતી. તે બગડે જ ને. સગી બેનના લગ્નમાં તો બેને ન બોલાવતો, બગડે જ ને ધીરુભાઈ. પણ પપ્પાજી, એને કોણે કહ્યું હતું ડિસ્કવરી ચેનલમાં જોબ લેવાનું? મને મળશે ને તો મારી જ નાખશે. કેમ છો પપ્પાજી? અરે આલોક કુમાર, શું આજે ચાલે અમેરિકા? હા પણ એકલો. શ્રદ્ધાની વિઝાની ફોર્મેલિટી પૂરી થાય ત્યાં સુધી એનું ધ્યાન રાખજો. 25 વર્ષ મેં જ રાખ્યું છે ભાઈ. ગુડ આન્સર અંકલ. કેમ છો ડિમ્પલ બેન? બસ અંકલ, ભાભી ના આવ્યા પછી એબ્સોલ્યુટલી ફેન્ટાસ્ટિક. વે ભાઈ કેમ છો? પહેલા બોલો તમે શું લેશો? પપ્પા થોડી કોફી લાવું. ના રે દીકરા, તારે તો રસોડામાં પગે નથી મૂકવાનો. અમે છીએ ને બચ્ચા. કોણ બોલ્યું અમે? હા હું છું ને જમાઈ, સ્પેશિયલ કોફી આવી ગઈ છે. સાચું કહું અંકલ, અમારા ઘરમાં જ્યાં સુધી નવી વહુના હાથમાં મહેંદી હોય ને ત્યાં સુધી એ કોઈ કામને હાથ ન લગાડે. તો હું કાલે હાથમાં મહેંદી મૂકી દઈશ તો મારે કામ નહીં કરવું પડે. અરે બેટા તારો રિપોર્ટિંગનો ટાઈમ છે. હા હા હા, હવે હું ગાડી કાઢું છું તો જલ્દી આવ. ઓકે ડિમ્પલ. કેને રે તુ દ્યાહે છા એલે મૂવી દો સિયલો ટિયરા ઇન ટેન કન્ટ્રે ઈ જેગા હો ગાવા લાગ્યા. આ લોકનો ફોન વાગે છે. બચાવ્યા. આલોક અમેરિકા જઈ રહ્યા છે ને, અમે મૂકવા એરપોર્ટ જઈએ છે. હું તને ગાડીમાં બેસીને આરામથી ફોન કરું, પછી વાત કરીએ. ઓકે બાય. જય જયરામ બાપા. પહોંચીને તરત જ ફોન કરી દઈશ. મને શ્રદ્ધાને નહીં. અને બેટા સાંભળ. હા સાંભળીને જજો. યસ. અને ચાલુ પ્લેને નીચે નહીં ઉતરતો, તમે પાછા આવજો. આમ બેસી નહીં જતા ત્યાં. બાકી તમે શું કહો છો ધીરુભાઈ? એમને કઈ નથી કેવું, આમને કઈ કયો તમે? પ્રફુલ કુમાર, જરા અહીંયા આવશો? આટલું વાલતી જીવતો છોડે તો મળીએ.
બોલો સાસુજી, નીચે જઈને 100 ગ્રામ ગિંગર લઈ આવશો? ગિંગર? આદુ જી આઈ એમ જી, અરે જિંજર ને ગિંગર કહે છે. આદુ કે તો શું જશો, જાઓ ને. મેં ભાઈ કોફી પીઓ ને, મેં બનાવી છે. એક્સાઇટ એક્સાઇટ. તમે એક્સાઇટ નહીં થાઓ. એ એક્ઝિટ કેવા માંગે છે? મે વિથ ઇંગ્લિશ કર્યું છે, ગુજરાતીમાં. તમારું કન્સ્ટ્રક્શન નું કેવું ચાલે? બસ જેરામ બાપાની કૃપા છે. સાચી વાત કરું, 50,000ની મામૂલી મૂડીથી શરૂ કરેલું, આ વર્ષે 1 કરોડનો ટર્નઓવર કરવાનો ઈરાદો છે ધીરુભાઈ. વેરી ગુડ ધ્રુવભાઈ, મારી વાત જવા દો, તમારા શું નવાજૂની છે? જીતેન્દ્રભાઈ સાચું કહો તો હૈયે ટાડક વળી શ્રદ્ધાને જોઈને. તમે લોકો જે રીતે શ્રદ્ધાને સાચવો છો એ જોઈને શ્રદ્ધા માટેનું મારું ટેન્શન જ ઉતરી ગયું. વિપણ મારી શ્રદ્ધા છે ને એ નાનપણથી જ ડરપોક, કોઈ દિવસ ઊંચાવવા જે વાત ના કરે, અને મારી શ્રદ્ધાને કંઈક થઈ જાય ને તો મારો જીવ ઊંચો નીચો થઈ જાય. ધીરુભાઈ, વિવાહ શ્રદ્ધાની મમ્મી ગુજરી ગઈ છે અને મને વ્યવહારમાં જાતી સમજણ નથી પડતી, એટલે લેવડ દેવડમાં કંઈ પણ ભૂલ થઈ ગઈ તો પ્લીઝ મને માફ કરજો. અરે વેવઈ, આ શું બોલ્યા? આજના જમાનામાં લેવા દેવાની વાત હોતી હશે? આમ તો મારા આલોકને છે ને દહેજ સાથે ઘણી બધી ડિસ્પોઝલ મળતી હતી. ડિસ્પોઝલ નહીં, પ્રપોઝલ. એક ડાયમંડ માર્કેટ વાળા પાછળ પડી ગયા તો મને કે 7.25 કરોડ નો કરિયાવર કરીશું. મને હસવું આવ્યું. મનમાં મેં કહ્યું, ભાઈ અહીંયા તો સ્વિમિંગ પુલ છે, એક બે લોટા નાખો તો શું અને ના નાખો તો શું? એ તો તમારી મોટાઈ કહેવાય. અરે મોટાઈ સા નહીં, પૈસો તો આજે છે અને કાલે નથી. ધીરુભાઈ તમે આવ્યા છો તો જમીને જ જજો. અરે જમવાનું નહીં ફાવે, એકચ્યુઅલી આજે મારે બહુ બધું હેન્ડઓવર કરવાનું છે. હેન્ડઓવર? બેંકમાંથી રિટાયર થઈ ગયો ને. ક્યારે? સાચું કહો તો લગ્નના બીજા જ દિવસે. લગ્ન? શ્રદ્ધાને વાત પણ ના કરી? શ્રદ્ધાને પણ આ વાતની ક્યાં ખબર છે? સાહેબ કામના પ્રેશરથી બેબે હાર્ટ એટેક આવી ગયા છે, એટલે સામે ચાલીને રિટાયરમેન્ટ લઈ લીધું. બસ હવે ગામ ભેગા થઈ જવું છે. ત્યાં એક ઓર્ગેનાઇઝેશન છે હેન્ડીકેપ બાળકોને મદદ કરવા માટે, એને ચલાવવાની ને મેનેજ કરવાની જવાબદારી સ્વીકારી છે. સાહેબ પૈસાવાળોની ખૂબ સેવા કરી, બચ્ચા છે વર્ષો સારા કામમાં વાપરીએ ને. વેવાય મારો નિર્ણય તો બરાબર છે ને? ચાલ તારે હું રજા લઉં, મારે બેંકમાં જી બહુ બધું કામ છે. આવજો વેવાણ, પ્રફુલ કુમાર ને કહેજો કે કોફી સરસ હતી, પાછો પીવા ચોક્કસ આવીશ. શું ના આવું? ચાલો હું એક્સાઇટ થઈ જાઉં છું. આવજો વેવાય. કેમ કઈ બોલતા નથી? કહું છું જીવું છું. હું તો રહી ગઈ, તમે આમ સાયલન્ટ મોડમાં કેમ બેસી ગયા હતા? સાયલન્ટ ની વાઇબ્રેટિંગ મોડ ઉપર મૂકીને ચાલગો છો માણસ. એક જ દરવાજો હતો કરોડોના દેવામાંથી બહાર નીકળવાનો. બધી બેંકો લોન આપવા માટે હાથ ઊંચા કરી દીધા છે. આ એક જ માણસ હતો જે આપણી લોન પાસ કરી આપણને કરોડોના દેવામાંથી બહાર કાઢે. આપણને આપણને કોઈ મદદ નહીં કરે તો ઝેર ખાવાનો વારો આવશે. કૌશિક જરા શાંતિ રાખો. ક્યાંથી શાંતિ રાખું? નરોત્તમ જેવરી 8 કરોડ રૂપિયાની મદદ કરી હતી એ શરતે કે આલોકના લગ્ન આપણે એની દીકરી સાથે કરાવીશું. પણ આપણે આલોકના લગ્ન શ્રદ્ધા સાથે કરાવ્યા એ લાલચ કે બાપ 20 કરોડ રૂપિયાની લોન પાસ કરશે બેંકમાંથી આપણા માટે. નરોત્તમ ઝવેરી ગુંડો માણસ છે, એની દીકરી સાથે આપણા દીકરાના લગ્ન નથી થયા એટલે અમે આપણા પર ગુસ્સે છે. અને હવે વહેલામાં વહેલી તકે પૈસા નહીં આપે તો આ માણસ પૂછી ગઈ છું. તમે ફોન મૂકો તો આપુને. અચ્છા સાંભળો, ફ્લાઇટ માં બેસીને ફોન કરજો. ભાઈ તમારા ભાઈ ભારે ઉતાવળા,
પપ્પાજી, તમારા માટે તમારી ભાવતી કાજુ કતરી. નથી ખાવી તારી કાજુ કતરી મારે. તારો બાપ, તારો બાપ રિટાયર છે, મને મારતો ગયો, એની ખુશીમાં તું કાજુ કતરી વેચી રહી છે. આ આખું નાટક જોવા માટે હમણાં જ શેમારૂ મી એપ ડાઉનલોડ કરો.